પારના સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરાયું. કચ્છનું પરિણામ 65.71%. કચ્છની 5 A1 ગ્રેડમાંથી 4 છાત્રાઓ માતૃછાયાની માતૃછાયાનો કચ્છમાં વાગ્યો ડંકો. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ વેબસાઇટ પર જાહેર કરાયું છે, જેમાં કચ્છનું પરિણામ 65.71% જાહેર થયું છે. નીલાબેન વર્મા, માતૃછાયા કન્યા વિદ્યાલય, પ્રિન્સિપાલ. ખૂબ સુંદર પરિણામ છે. વિશેષ આનંદ એ છે કે કચ્છ જિલ્લામાં 5 વિદ્યાર્થિનીઓ A1માં છે, એમાંથી 4 વિદ્યાર્થિનીઓ અમારી સ્કૂલની છે, જે અમારા માટે બહુ જ ગૌરવની બાબત છે. સેમેસ્ટર પ્રથા ગઈ એટલે સાયન્સના વિદ્યાર્થીઓ માટે પાસ થવું કે ટકા લેવા થોડા અઘરા તો પડશે, કારણ કે 4 સેમેસ્ટરનો ટોટલ થતો હતો એટલે એ લોકોને પાર્ટ પાર્ટમાં યાદ રાખવાનું હતું, પાર્ટ પાર્ટમાં લખવાનું હતું. અને બીજી વાત એ છે કે 100% કોર્સ એ લોકોને યાદ રાખીને સમજીને લખવાનો, અને એ ઉપરાંત મેડિકલ માટે જે નીટની એક્ઝામ છે એટલે ગુજરાત બોર્ડની એક્ઝામ કરતાં વિદ્યાર્થીઓ નીટની તૈયારીમાં વધારે પરોવાઈ જાય છે. એને કારણે ક્યાંક ગુજરાત બોર્ડના રિઝલ્ટને અસર પહોંચશે, પણ હું માનું છું ત્યાં સુધી ગુજરાત સરકાર પણ આના માટે ખૂબ સજાગ હશે, અને ગુજરાત બોર્ડનું વેઇટેજ મેડિકલની અંદર પ્રવેશ લેવામાં થોડે ઘણે અંશે પર્સન્ટેજ વાઇઝ રાખશે તો ગુજરાત બોર્ડનું મૂલ્ય યથાવત જળવાય. એક છે ભીંડે ઠક્કર રિયા, પંડ્યા રિદ્ધિ, અંજારિયા તર્જની અને ગોર દેવાંશી. આ ચારેય વિદ્યાર્થિનીઓએ અમારી માતૃછાયાનું ગૌરવ છે અને એને ઝળહળતી સફળતા 2017ના વર્ષમાં અમને અપાવી છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષનું પરિણામ 6.34% ઓછું આવ્યું છે. 2016માં ધોરણ 12નું પરિણામ 72.5% હતું, જે ઘટી અને આ વર્ષે 65.71% આવ્યું છે. ગત વર્ષે 3 છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યો હતો, જેની તુલનાએ વર્તમાન વર્ષે 5 છાત્રોએ A1 ગ્રેડ મળ્યો છે. ગોર દેવાંશી લોકેશભાઈ, માતૃછાયામાં હું અભ્યાસ કરું છું અને મને 90.28% છે અને પર્સન્ટાઇલ રેન્ક 99.3 છે. એટલે મેં ધાર્યા હતા 85, આપ ધાર્યા હતા. દિવસમાં 3-4 કલાક રોજ વાંચવાનું અને જેટલું ટ્યુશનમાં અથવા સ્કૂલમાં ચાલ્યું હોય એ પ્રમાણે મહેનત કરવાની, એટલું થઈ. મારું નામ તર્જની જાગૃત કુમાર અંજારિયા છે. હું માતૃશાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થી છું. કેટલા પર્સન્ટેજ આવ્યા? મને 90.71% આવ્યા છે અને પર્સન્ટેજ 99.95. A1 ગ્રેડ 12 કોમર્સ મેળવવો અઘરો ગણાય છે, એટલે શરૂઆતથી જ નિયમિત રોજનું રોજ વાંચન કરીને દિવસના 3-4 કલાક વર્ષ દરમિયાન એટલે રોજ નું કામ રોજ જ કરી લેવાનું અને રોજ 4-5 કલાક વાંચવાનું તો રાખવાનું. રીતિ અમરભાઈ પંડ્યા મારું નામ, અને ઢીંગલીગઢથી જ માતૃછાયામાં અભ્યાસ કરું છું અને એના કારણે જ અત્યારે હું એમાં પહોંચી શકી છું અને 91.14 મારા પર્સન્ટેજ છે. અત્યારે મારી CA ચાલુ છે ને ફર્સ્ટ અટેમ્પ્ટમાં મેં એમાં આપવાનું છે. સફળતાને સૌથી પહેલાં તો મારા ટીચર્સને જ જાય કે જેમણે મને મોટિવેટ કરીને મારી અંદરની જે કળાઓ છે એને જાણી કે ના તું કંઈક કરી શકે છે, અને એના પછી મમ્મી પપ્પા અને દીદીને એ લોકો જોઈએ કે એ લોકો પોતે એવી રીતનું કાર્ય કરતા રહ્યા કે ના જે કરીએ એનામાં સારામાં સારું જ કરવું, અને મને પણ સપોર્ટ કર્યો કે જ્યારે મને વાંચવું હોય ત્યારે તૈયાર રહે એવી રીતે કે મારા માટે જાગે એવી રીતે. વિદ્યાર્થીઓએ એટલું ટેન્શન લેવાની જરૂર નથી, જો ટેન્શન લઈએ ને તો એનાથી ભૂલી જ જવાય એમ એક્ઝામમાં, ઘણીવાર એવું થતું હોય છે. અને આમ ભણવાનું છે ને એક ઈચ્છા તરીકે આપણે કરીએ તો સારું રહે, ઈચ્છાથી ભણીએ કે કમાને ભણીએ, ભણવાનું તો છે જ તો શું કામ આપણે સારી રીતે ન ભણીએ. અને કલાકો નક્કી કરવા એના કરતાં ટાર્ગેટ નક્કી કરવાનો કે આજનું મારે આજે કરી જ લેવું કે આજે નથી તો કાલે એટલું સાથે કરી જ લેવું, એમ મૂકવું નહીં કાંઈ. એટલે ટાર્ગેટ પ્રમાણે હાલે તો આગળ વધી જ શકે.